સાથેના સમગ્ર દેશના ઉદ્બોધનના હજુ 24 કલાક પણ પૂર્ણ થયા નથી ત્યારે તેમના સૂચનની વિપરીત દિશા સુરત મહાનગરપાલિકાના આરોગ્ય તંત્રે અપનાવ્યું છે. પ્રધાનમંત્રી જ્યારે સોશિયલ ડિસ્ટન્સિંગની વાતો કરી રહ્યા હતા ત્યારે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે પાંડેસરામાં પાણીની ટાંકી નજીક મનપાના હેલ્થ સેન્ટરમાં રસીકરણ માટે લોકોને એકત્રિત કર્યા હતા. જો કે વિશ્વમાં મહામારી મચાવનાર કોરોના વાયરસ લોકોની પથારી ફેરવી રહ્યા છે, જેને નાથવા ભારત સરકાર દ્વારા 144ની કલમ લાગુ કરી દીધી છે. જો કે સરકારના ચાકરો જ તેનો ખુલ્લેઆમ ઉલ્લંઘન કરી પાંડેસરાના આરોગ્ય કેમ્પસમાં રસીકરણ માટે એકત્રિત થઈ રહ્યા છે. સુરતની 50 લાખની જનતા જે આરોગ્ય તંત્ર પર નિર્ભય છે તેના આવા બેદરકારી પૂર્વકના વલણથી સુરતની જનતા કોરોના વાયરસની મહામારીથી બચવા માટે કેટલાક અંશે નિર્ભય અને વિશ્વાસ કરી શકે છે. જ્યારે વાત કરવામાં આવે છે કોરોના વાયરસે ભારતમાંથી પ્રવેશ કરી લીધો છે ત્યારે આપણે પાંડેસરાના જે આરોગ્ય ભવન છે એમાં આવ્યા હતા. તમે જોઈ શકો છો કે કેટલી લાંબી ભીડ લાગી છે, કોઈ પબ્લિક સમજવા તૈયાર નથી. તમે જોઈ શકો કે કોરોના વાયરસના કારણે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સતત લોકોને મેસેજ આપી રહ્યા છે કોરોના વાયરસ વિશે, પણ તો પણ ડોક્ટરો દ્વારા બી સમજાવવા મળી રહ્યા છે, પબ્લિક સમજવા તૈયાર નથી. લાઈનમાં ઉભા છે નાના નાના ભૂલકાઓને લઈને. તમે દ્રશ્યોના આધાર પર તમને બતાવવાની કોશિશ કરી છે કે આ જે પબ્લિક છે એ છે ને સમજવા તૈયાર નથી. તમે જોઈ શકો છો કે પબ્લિકની સાથે નાના નાના ભૂલકાઓ બી એ લાઈનમાં જોડાયા છે. રાજ્ય સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા માહિતી આપવામાં આવી રહી છે કે કોરોના વાયરસની સાથે પબ્લિકને લેવી પડશે, પબ્લિક દ્વારા જેને લેવી પડશે, તો એ છતાં પબ્લિક દ્વારા સમજવા તૈયાર નથી. ડૉક્ટર સાથે આપણે વાત કરવાની કોશિશ કરી હતી, ડૉક્ટરનું કેવું હતું કે પબ્લિક તમે સવારથી કહીએ છીએ પણ પબ્લિક માનવા તૈયાર નથી. કેમેરામેન મયુર ટેલર સાથે મુકેશ ગૌરવ, દિવ્યાંગ સુરત. સુરતના પાંડેસરા વિસ્તારની જનતાએ કર્યો 144નો નિયમ ભંગ. 144ની કલમ વચ્ચે ભીડભાડમાં રસીકરણ કેટલે અંશે યોગ્ય? શું આરોગ્ય વિભાગને 144ની કલમ લાગુ પડતી નથી? રસીકરણમાં સામેલ સ્થાનિકો કોરોનાના શિકાર બનશે તો તેનો જવાબદાર કોણ? આવા સરકારી બાબુઓ સામે પગલાં લેવાશે ખરા? નાના બાળકો અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા સરકારી અધિકારીઓ અને નેતા. સુરત પોલીસ કમિશનર દ્વારા અધિનિયમ 1973ની કલમ 144ના અમલીકરણનું ગઈકાલે જાહેરનામું બહાર પડવા છતાં તેની સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે ધજ્જિયા ઉડાવી દીધી છે. 144ની કલમ લાગુ પડવા છતાં પાંડેસરામાં પાણીની ટાંકી નજીક મનપાના હેલ્થ સેન્ટરમાં રસીકરણ માટે લોકોની પડાપડી થઈ રહી છે. દેશભરમાં જ્યારે કોરોના વાયરસની દહેશત ફેલાઈ રહી છે અને શહેરમાં 144ની કલમ લાગુ થઈ ગઈ છે ત્યારે ખુદ સરકારી આરોગ્ય વિભાગ લોકોનો રસીકરણ માટે જમાવડો કરી કોરોના વાયરસના કેન્દ્ર અને રાજ્ય સરકારે કરેલ સૂચનોને નેવે મૂકી દીધા છે. રસીકરણ માટે આવેલા મોટી સંખ્યામાં બાળકો અને તેમના વાલીઓને જો આ મહામારી ભરકે તો તેનો જવાબદાર કોણ? આ પ્રકરણમાં આરોગ્ય તંત્રની સાથે સાથે હેલ્થ સેન્ટર પર રસીકરણ માટે આવેલા જનતા પણ એટલા જ જવાબદાર છે. પાલિકાના અધિકારી કોરોના પ્રત્યે ગંભીર નથી. લોકોને એકત્રિત ન કરવાને બદલે જોઈ લઈએના આશ્વાસન આપ્યા. જી સાહેબ, મુકેશ ગૌરવ વાત કરું, દિવ્યાંગ ન્યૂઝ ચેનલ માંથી. સાહેબ, હવે આ પાંડેસરા પાણીની ટાંકી પાસે એક આપણું હેલ્થ સેન્ટર છે સાહેબ, ત્યાં હવે છે ને નાના નાના બાળકો સાથે ત્યાંના રહીશો છે ને ટીકા લગાડવા આવ્યા છે, પણ એટલી ભીડ છે સાહેબ કે લગભગ અંદર જવાની જગ્યાની કોઈ સેફ્ટી નથી સાહેબ એમની પાસે. શું રાખવાનું હોય એટલે એ લોકોને ડિસ્ટન્સ તો સાહેબ રાખાય ને કે ભાઈ જે નજીક નજીકથી બેઠા છે, આપણા આરોગ્યનું તો ફૂલ આપણે ધ્યાન રાખી રહ્યા છે તકેદારીની, તો આજે ને એકદમ નજીક નજીક ભાઈ બાળકોને વેક્સિન કરવાનું બરાબર આપીએ બરાબર ના સાહેબ? એ તો બરાબર છે, પણ જે લોકો એકદમ નજીક નજીકથી બેઠા છે ને સાહેબ એની વાત કરું છું મેં કે કોઈને અહીંયા ઉભા રાખે ને તો શું પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય એમ. ઠીક છે, ઓકે સાહેબ. દિવ્યાંગ ન્યૂઝના પ્રતિનિધિએ જ્યારે મહાનગરપાલિકાના અધિકારીને જ્યારે ફોનથી સંપર્ક કર્યો ત્યારે તેમની આ બાબતને કોઈ ગંભીરતા જેવું લાગતું જ ન હતું. સ્થાનિક નેતા પોતાનો બચાવ કરવા માટે મો પર માસ્ક પહેર્યો, જ્યારે લોકો ભીડમાં કોરોનાના ભય વચ્ચે રસીકરણમાં જોડાયા.
સરકારી બાબુઓ સાથે જનતા પણ લાપરવાહ. સમગ્ર ગુજરાત કે અંદર કોરોના વાયરસ કે જે આરોગ્ય દ્વારા ભી ઉસકી તકેદારી લે રહે, આપ ક્યા મેસેજ દોગે? મેં તો યહી કહુંગા પૂરે ભારત કે અંદર, ભારત કે પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને દેશ કે નામ સંદેશ દિયા, ઉસ સંદેશ મેં સારા કુછ ક્લિયર હો જાતા હૈ. કુછ અલગ સે મુઝે કહેના નહીં હૈ, મેં બસ યહી કહેના ચાહુંગા કે લોગ ઇકઠ્ઠે ના હોં, ભીડ ભાડ ના કરેં, ભીડ જહાં ભી હો ઉસસે બચેં, और सेल्फ जितना अपने आप को हम दूर रखेंगे भीड़ से, लोगों से, उतना ही हमारे लिए अच्छा रहेगा. तो सेल्फ डिफेंस स्वयं को करना है. कोरोना वायरस के बारे में जो भी हमारे देश की सरकार, हमारे राज्य की सरकार, सूरत महानगर पालिका एहतियाती कदम उठाने के लिए सारे काम कर रही है. यहाँ तक कि धारा 144 भी लागू कर दिया गया है, कलम 188 के तहत गिरफ्तारी भी हो रही है. जो लोग अगर सरकार का आदेश नहीं मानेंगे तो भारतीय दंड संहिता का जो धारा है उसके तहत कार्यवाही भी हो रही, गिरफ्तारी भी हो रही. सरकार को जो कुछ करना चाहिए वो सब कर रही है. आइसोलेशन वार्ड से लेकर के, चेकिंग से लेके, इलाज से लेके, हर एक काम सूरत महानगर पालिका पूरी मुस्तैदी से कर रही है. हमारा जो हमारे यहाँ के कलेक्टर श्री हैं, कमिश्नर श्री हैं, पुलिस कमिश्नर श्री हैं, सूरत महानगर पालिका के कमिश्नर श्री हैं, लगातार पूरे तंत्र के साथ पूरा अपना काम कर रहे हैं. हमारे मेयर श्री, डेप्टी मेयर श्री, स्टैंडिंग चेयरमैन और हम, हमारे पूरी टीम सूरत महानगर पालिका की पूरी तरह से लोगों की सुरक्षा हो उसके बारे में जन जागरूक करने के लिए पैम्पलेट से लेकर के, मैसेज से लेकर के, सोशल मीडिया से लेकर, मीडिया के माध्यम से सबको पब्लिक अवेयरनेस करने के लिए अपील किया जा रहा है. जी सर, मुख्यमंत्री जी ने जब ये जाहिरनामा निकाला और बहुत अच्छी बात है कि आरोग्य भी सही तरीके से काम कर रहा है, परंतु अपने पांडेसरा जो श्रम विस्तार है, अभी हेल्थ सेंटर में हमने देखी बहुत भीड़ भाड़ है और छोटे छोटे बच्चों के साथ आए हैं, तो उनको आप क्या मैसेज देना चाहते हैं? टीका लगने के लिए मैं, आपने जैसे मुझे जानकारी मिली मैंने वहाँ पता किया, डॉक्टर साहब ने वहाँ ऐसा बताया कि टीकाकरण हो रहा है, टीका लगाया जा रहा है, कि मैंने उनको स्पष्ट बोला है कि आप उस पर देखिए, वहाँ पूरी व्यवस्था कीजिए, जो अपने सरकार के द्वारा गाइडलाइंस है उसको वहाँ पे फॉलो करिए, मैंने बोला है. શાસક પક્ષના નેતા ગિરજાશંકર મિશ્રા સાથે અમારા પ્રતિનિધિ મુકેશ ગુરવ રૂબરૂ વાત કરી ત્યારે તેઓએ પોતાની જાતે કોરોના વાયરસ સામે સ્વબચાવ કરવા માટે માસ્ક પહેરીને બેઠા હતા. વધુમાં તેઓએ જણાવ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારના આદેશ અને સૂચનો કે ભીડમાં એકત્રિત ન થવું જોઈએ અને તેનું ચુસ્તપણે મહાનગરપાલિકાના આરોગ્ય તંત્ર ધ્યાન રાખશે. આ નેતાના આવા આશ્વાસન છતાં પાંડેસરામાં પરિસ્થિતિ કંઈક વિપરીત જ છે. આરોગ્ય તંત્રે કોઈ પણ જાતના સાવચેતીના પગલાં લીધા નથી અને આવેલી ભીડના કેટલાક લોકો અવારનવાર સમયમાં કોરોના વાયરસથી અસરગ્રસ્ત થશે તો તે રામ જાણે. મુકેશ ગુરવ સાથે સોનલ ટોપીવાલા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.